વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, આજે આપણે ધોરણ 7 નું વંદના. વંદના એટલે શું? આપણે પ્રાર્થના કે સંસ્કૃતની શરૂઆત કરવા માટે પહેલા તો માં સરસ્વતીની વંદના કરવામાં આવેલી છે, જે આપણે આજે એમના 4 શ્લોકો છે, જે 4 શ્લોકનું આપણે સંસ્કૃતના શબ્દ સાથે અને એનું ગુજરાતી ભાષાંતર કરીશું. તો ચાલો આપણે અહીં પ્રથમ શ્લોકમાં જઈએ. તો પ્રથમ શ્લોકમાં અહીં કહેવામાં આવ્યું છે કે યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યા રૂપે રહેલી છે તે દેવીને મારા નમસ્કાર, તેને મારા વારંવાર નમસ્કાર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજા શ્લોકમાં જઈએ. બીજા શ્લોકમાં સંસ્કૃત ભાષા રૂપી માતાને વંદન કરવામાં આવેલું છે. પઠામિ સંસ્કૃતમ નિત્ય વદામિ સંસ્કૃત સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. હું સંસ્કૃત રૂપી માતાને વંદન કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શ્લોક નંબર 3 પર જઈએ છીએ. ત્યાં દીવાની જ્યોતિની વાત કરવામાં આવેલી છે. શુભ કરોતિ કલ્યાણમ આરોગ્ય દંશમ પદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. હે દીવાની જ્યોત, શુભ કલ્યાણ સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ કર અને શત્રુઓની બુદ્ધિનો વિનાશ કર, તેના માટે તને નમસ્કાર હો, તને નમસ્કાર હો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શ્લોક નંબર 4 પર જઈએ. મુખ કરોતિ વાચાલમ પંગલંગતે ગિરિયમ યત કૃપા તમે વંદે પરમાનંદ માધવમ. જેની કૃપા મૂંગાને બોલતો કરે છે અને આંગણાને પાર ઓળગાવે છે તે પરમ આનંદ સ્વરૂપ વિષ્ણુ ભગવાનને મારા વંદન છે, મારા વંદન છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 4 શ્લોકનું ગાન તથા એનું ભાષાંતર કરેલું છે. અત્યારે તમે જોશો તો 4 શ્લોકનું સંસ્કૃત લખેલું છે અને એનું ગુજરાતી કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આનું પઠન કરીને સંસ્કૃત શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરશો. ધન્યવાદ. આભાર.